શહેરમાં આજે મંગળવારે વધુ બત્રીસ પોઝિટિવ કેસ નોંધાતા સુરત શહેર અને જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા બે હજાર ત્રણસો અઠ્યાસી થઈ ગઈ છે આ સાથે શહેરમાં કોરોનાનો મૃત્યુ આંક સત્યાસી થઈ ગયો છે ગતરોજ સાત મહિનાની બાળકી તેમજ ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સહિત કુલ પિસ્તાલીસ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે જેથી રિકવરી થનાર દર્દીઓની સંખ્યામાં એક હજાર પર પહોંચી ગઈ છે નવા નોંધાયેલા પોઝિટિવ કેસોમાં કોવિડ હોસ્પિટલના સફાઈ કામદાર LIC એજન્ટ ફાઇનાન્સર મોબાઈલના દુકાનદાર તેમજ વોચમેન અને નાસ્તાની લારીવાળા શાકભાજી વિક્રેતા તેમજ પાનના ગલ્લાવાળાનો સમાવેશ થયો છે વરાછામાં મોબાઈલની દુકાન ધરાવતા દુકાનદારને કોરોનાના લક્ષણો બાદ સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેવી જ રીતે એક ઇલેક્ટ્રિશિયન તેમને પાનના ગલ્લાવાળા અને ફૂટ વિક્રેતાનો પણ કોરોના રિપોર્ટના લક્ષણો બાદ કોરોનાના લક્ષણો બાદ સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરી સારવાર આપવામાં આવે છે છેલ્લા ચાર દિવસમાં કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા પાંચ તબીબો સંક્રમિત થયા છે તેવી જ રીતે નર્સિંગ સ્ટાફ પણ સંક્રમિત થયો છે ત્યારે હવે સોમવારે કોવિડ નાઇન્ટીન હોસ્પિટલમાં સફાઈ કામગીરી કરતા સફાઈ કામદારને પણ ચેપ લાગ્યો છે કોરોનાના લક્ષણો બાદ સફાઈ કામદારનો સોમવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ભીમરાડ ખાતે આવેલા તિરુપતિ શામવિલા ખાતે નોકરી કરતા વોચમેનને કોરોનાના લક્ષણો જણાતા તપાસ કરાવી હતી જેનો રિપોર્ટ સોમવારે પોઝિટિવ આવ્યો છે તેવી જ રીતે ઉધના વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવનારનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે